આડી ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભંગાણ પડ્યું છે. પેજ પ્રમુખની કામગીરી બાબતે પાડી ભાજપ કાર્યાલય ખાતે પાડી ભાજપ પ્રમુખ રાજેશ પટેલે ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાને પેજ કમિટીની કામગીરી બાબતે ગુસ્સે થઈને બે તમાચા ચોરી દીધા અને ગેટ આઉટ કરી દીધા હોવાની ઉલ્લેખ ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ જણાવીને જિલ્લા પ્રમુખને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી વલસાડ જિલ્લામાં આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનમાં બનેલી પાડીની ઘટનાએ ચકચાર જગાવી છે. પેજ પ્રમુખની કામગીરી કરવા બાબતે પાડી તાલુકા ભાજપ પ્રમુખે ઉપપ્રમુખને ભાજપ કાર્યાલયમાં જ બે તમાચા મારી દેતા ખળભળાટ મચી ગયો છે. જોકે આ બાબતે બે તમાચા ખાનારા ઉપપ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી પોતાના પદ ઉપરથી રાજીનામું આપી સમગ્ર ઘટના અંગે જાણ કરી છે. રાજીનામું આપવા પાછળ ઉપપ્રમુખે આપેલા રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના માસીના દીકરાને મુંબઈ દાખલ કરવામાં આવ્યા હતા, જે અંગે પાડી પ્રમુખને જાણકારી આપવામાં આવી હતી, છતાં તેમને સવારે ફોન કરી ફોન ઉપર ગમે તેમ બોલી ને કામગીરી બાકી છે નું જણાવતા ઉપપ્રમુખ જીતુભાઈ ઓઝા ફોટા આપવા કાર્યાલય ઉપર ગયેલા અને ત્યારે તેમને પ્રમુખ રાજેશ પટેલે અપમાનજનક શબ્દ બોલ્યા હતા અને તે બાદ બે તમાચા મારી દીધેલા અને જે થાય તે કરી લેજે કહી કાર્યાલયમાંથી બહાર કાઢી મૂકેલા અને એમ પણ કહેલું કે મારું વર્તન આવું જ રહેશે, જે તોડવું હોય તે તોડી લેજોનો રાજીનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ પાડી ભાજપ સંગઠનમાં બનેલી તમાચા પ્રકરણની ઘટના એ સમગ્ર ભાજપ સંગઠનમાં ભારે ચર્ચા જગાવી છે. ઉપપ્રમુખે તેમના પદ ઉપરથી રાજીનામું ધરી દેતા ભાજપ સંગઠનમાં અત્યારથી જ ડખા બહાર આવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, ઘટનામાં તો આજે સવારે મારા પાડી સાહેબ પ્રમુખ રાજેશભાઈ પટેલનો પેજ કમિટી બાબતે ફોન આવ્યો હતો, જે બાબતમાં એમણે ઉગ્ર બોલાચાલી કરી કે ભાઈ તારે પહેલાં બે ફોટા બાકી છે તમે આપી નથી ગયા. એટલે એમને મેં રજૂઆત કરી કે ભાઈ ગઈકાલે હું બહાર હતો, એક મારા અંગત હાર્ટ એટેકનો પ્રોબ્લેમ હતો, હાર્ટ એટેક થયો હતો એટલા માટે હું બોમ્બે ગયો હતો. ગઈકાલે જ મેં એમને ઇન્ફોર્મ કર્યું હતું કે હું બોમ્બે છું, કાલે આવીને બતાવ્યું. જે બાબતે સવારે એમણે ઉગ્ર ગરમી કરતાં મેં કાર્યાલય પર જઈને એમને ફોટો આપીને એમને કહ્યું કે ભાઈ આ રીતે તમે વાત કરો એ ખોટું છે. એટલે પછી એમનું બોલવાનું થયું, એટલે પણ મેં પણ કહી દીધું કે ભાઈ અમે કંઈક ગુલામ છે એ રીતે વાત ન કરો, તમે અમે સહકાર આપીએ છીએ, અમે કામ કરીએ જ છે, જે નથી કામ કરતા તો તમે તેને કહો, જે કામ કરતા હોય તેના પર જ તમે વારંવાર મેં કોઈ બૂમ કરો છો, એ બાબતે મારે એમની સાથે બોલવાનું થયું. પછી એમણે સામે જવાબ આપ્યા કે તું શું કરી લેશે ને આમને તેમ. એટલે મેં એમને પૂછ્યું તો તમે શું કરવાના, એટલે એમણે આવેશમાં આવીને મને બે ત્રણ તમાચા મારી દીધા. એટલે મેં કહી દીધું કે ઠીક છે ભાઈ, શહેર પ્રમુખ તરીકે તમે આ રીતે વર્તન કરો છો તો ઉપપ્રમુખ તરીકે હું આ ચલાવીશ નહીં, એટલે હું ઉપપ્રમુખ પદમાંથી રાજીનામું આપું છું, મારે થાય એટલું કરીશ, આટલું કરીશ, કે આ રીતે હું એમની સાથે કામ નહીં કરી શકું. બસ નહીં, આ બાબતમાં મારી એમની સાથે બોલાચાલી થઈ હતી, પછી માટે મેં જિલ્લા પ્રમુખને અમારા હેમંતભાઈ કંસારાને જે આજે મિટિંગમાં વ્યસ્ત હતા ભાઈ એમને ટેલિફોનિકમાં ટૂંકમાં જાણ કરી કે ભાઈ મારી સાથે આ ઘટના બની છે, એટલે હું શહેર ઉપપ્રમુખ પદમાંથી રાજીનામું આપું છું. બસ એટલે એમને મેં રજૂઆત કરી દીધી છે. અજુભાઈ સાથે મુલાકાત થઈ, એ મારા એમ પણ મિત્ર જ છે, એમની સાથે ઉઠવા બેસવાનું છે. એ આજે આવ્યા, એમણે વાત પણ કરી કે ભાઈ ચાલો હશે, જે થઈ ગયું તે થઈ ગયું. મારી બી એમને એ જ રજૂઆત કે ભાઈ તમે એક મિત્ર તરીકે બરાબર છો, પણ તમે શહેરના એક પ્રમુખ તરીકે આ રીતે ઉગ્ર થઈને તમે આ રીતે તમે અચ્છા મારી પાડો છો, એ બાબતે મને દુઃખ છે. એટલા માટે મેં એમને કહી દીધું કે ભાઈ મારે આ રીતે સંગઠનના ઉપપ્રમુખના હોદ્દા પર મારે તમારી જોડે કામ નથી કરવું, એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. એઝ અ મિત્રતા હું એમને મારે કોઈ વાંધો નહીં, મેં એમને કહ્યું હા તમે મારા જૂના મિત્ર છો ને રહેશો વાંધો નહીં, પણ એઝ અ ભાજપ શહેર પ્રમુખ તરીકે તમે મારી સાથે આ રીતે ઉદ્ધતાથી વર્તન કર્યું છે ને જે રીતે તમે બોલ્યા છે એટલે મને વાંધો છે. આજરોજ જે બજારમાં પારડી શહેરમાં વાતો ચાલે છે, ટીવી મીડિયામાં પણ વાતો આવી છે, સવારે મારી મારા ઉપપ્રમુખ જોડે થોડી જીભાજોડી થઈ હતી, પરંતુ જે રીતે મેસેજ પ્રસાર થઈ રહ્યા છે એવું કંઈ નહોતું બન્યું. આ પેજ કમિટીનું જે કામ ચાલે છે એ બાબતમાં છેલ્લા દસેક દિવસથી અમે બધા જ કામમાં લાગેલા છે, એટલે થોડી કામગીરી બાબતમાં અમારે એમને જરા જોરથી બોલવું પડ્યું, એમાં એમને ખોટું લાગ્યું અને એમણે પણ ઉશ્કેરાઈને જવાબ આપ્યો, એટલે પછી અમારી જીભાજોડી થઈ અને ખાલી પેલો એમણે પાનું ના પેપર નાખ્યું ને તે ટેબલ પર પડ્યું, તો અમે પાછું હડસેલી દીધું, એટલે બધાએ વાતનું વતે સરકાર નાખ્યું કે જવા જપી જાય મારા મારી જાય, પણ એવું કશું જ નથી થયું. અમે ફરીવાર પાછા મળીને બી આવ્યા છે, એમણે તે પછી મારું મળવાનું નહીં થયું એટલે એમણે મારાથી કામ નહીં થાય એમ પેલું કરીને રાજીનામું આપ્યું છે, પરંતુ મારી સાથે વાત થઈ છે ને વાત અહીંયા સુધી પહોંચવાની નથી. અમારું ભાજપનો મંત્રી તો ઉપપ્રમુખ તો છે પણ મારો અંગત મિત્રો પણ છે, એટલે આવું કશું વાતને વધારવાની જરૂર નથી, બધું સમાધાન થઈ ગયેલું છે. હું